જાંગુઆ બ્રિજ નજીક એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી જતા ગેસ લીકેજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જીઆઈટીસીએલમાંથી એલપીજી ગેસ ભરીને ટેન્કર જાંબુઆ બ્રિજ નજીક જીઈબી સબસ્ટેશન પાસે બગડી હતી. કેરિયરમાં ખરાબી રિપેરિંગ ટાણે જ એકાએક ટેન્કર પલટી ખાઈ ગઈ હતી. એલપીજી ગેસ ભરેલી ટેન્કર પલટી જતા અત્યંત જ્વલનશીલ ગેસ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયો હતો. ગેસ હવામાં મિશ્રણ થતા સમગ્ર વિસ્તારમાં ગભરાહટનો માહોલ છવાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે આ ગેસને કાબુમાં લેવા ફાયર બ્રિગેડે અસમર્થતા વ્યક્ત કરી હતી. બીજી તરફ ગેસને કાબુમાં રાખવા કંપનીને પણ જાણ કરાઈ છે, જેની વિશેષ ટીમ મોરચો સંભાળી ગેસ કાબુમાં રાખવા કામે લાગશે. ટ્રાન્સફોર્મરમાં મામૂલી સ્પાર્ક થાય તો પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેમજ એક નાની અમથી ભૂલથી મોટી દુર્ઘટનાનો પણ ભય રહેલો છે. ત્યારે આ મુદ્દે ખૂબ જ સાવચેતીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. હાઈવે બંધ કરી દેવાતા ચક્કા જામ છે. અલબત્ત હાઈવેની રફતાર થંભી ગઈ હતી. બ્રિગેડનો કોલ આવતા તાત્કાલિક જીઆઈડીસી ફાયર સ્ટેશનથી આપણે સ્ટાફ રવાના કર્યો હતો અને દાંડિયા બજારથી અમે પોતે સ્થળ પર આવ્યા હતા. સ્થળ પર આવીને હકીકત જોઈ તો જોવા મળ્યું હતું કે બીપીસીએલ કંપનીનું એલપીજી ગેસ ભરેલું, આશરે 17.5 ટન જેટલું ગેસ ભરેલું, એનું એક કેપ્સ્યુલ કહેવાય, એ પલટી થઈ ગયું હતું. તેમના મેનેજર શ્રી સ્થળ પર હાજર હતા એટલે તેમને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે દહેજથી હરિયાલા તરફ બોટલિંગ પ્લાન્ટમાં આ વાહન લઈ જતા હતા. રસ્તામાં જામવાથી આગળ જીબીના સબસ્ટેશન પાસે એમનું હોર્સ, જે ગાડીને જે કેરિયર કહેવાય, જે આગળ ગાડીને ખેંચે, એ ખરાબ થઈ જતા બદલવા માટે તેઓએ એમને સ્ટેન્ડબાય કરી. કેપ્સ્યુલને છે એ લોકો જેક પર મૂકીને બીજો હોર્સ લગાવતા હતા ત્યારે એકાએક એમનું ડાબી તરફનું જેક તૂટી ગયું અને એમનું જે કેપ્સ્યુલ છે આખી અંદર ખાડામાં પલટી ખાધી. પલટી ખાધા વખતે જે સાઇડની તરફ એક રોટર ગેજ આવે જેમાંથી એ લોકોને કેટલું અંદર ગેસ ભરેલો છે તે જાણ હોય, એમાં કંઈક પાઇપ ફાટી જવાના કારણેથી કંઈક લીકેજ થયું અને હાલમાં મોટા પ્રમાણમાં લીકેજ થાય છે. સ્થળની હાલત અને સિચ્યુએશનની ગંભીરતા જોઈ આપણે ફાયર બ્રિગેડની વોટર બાઉઝર હાલ સ્થળ ઉપર રાખી છે, તેથી જે મોટા પ્રમાણમાં ગેસ જો લીકેજ થાય અને જો આ અકસ્માતનો બનાવ બને તો તાત્કાલિક તેને આપણે એટેન્ડ કરી શકીએ.